તાજેતરમાં રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની ભૂગોલ પુસ્તકનું વિમોચન કરવામાં આવેલું છે જે પુસ્તક ડીવાયસો એસટીઆઈ પીઆઈ પીએસઆઈ તલાટી જુનિયર ક્લાર્ક બિનસચિવાલય ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એનું નિર્માણ કરવામાં આવેલું છે આ પુસ્તકની વિશેષતા હું તમે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે આ પુસ્તકની વિશેષતા કેવા પ્રકારની છે તો તમે જુઓ ધ્યાનથી ખાસ કારણ કે મોટાભાગે પરીક્ષાની અંદર જે તમને વધુ રસપ્રદ બનાવવા ઉદ્દેશ્ય આ પુસ્તકનું જે રચના કરેલી છે એમાં જોઈશું તો ગુજરાતના ભૂગોળના તમામ ટોપિકને રસપ્રદ બનાવવા માટે નકશા સ્વરૂપે રજૂ કરવામાં આવેલી છે મિત્રો કયા સ્વરૂપે નકશા સ્વરૂપે રજૂ કરવામાં આવેલ આ ઉપરાંત ગુજરાતના જે ભૂગોળના ટોપિક જે છે ચાટ અને કોષ્ટક દ્વારા સમજૂતી અને નિરૂપણ કરવામાં આવેલું છે બીજી વસ્તુ અઘરા મુદ્દાઓને સરળતાથી યાદ રાખી શકે તે ઉદ્દેશ્ય રંગીન ચિત્રો અને ટેબલ દ્વારા ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવેલી છે આ ઉપરાંત જીપીએસસી વન ટુ ક્લાસ થ્રીના નવા અભ્યાસક્રમ મુજબ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના તમામ મુદ્દાઓને સરળ બનાવતા સરળ ભાષામાં આવરી લેતું પુસ્તક એટલે ગુજરાતની ભૂગોળ ધ્યાન આપજો ખાસ ગુજરાતના ભૂગોળના તમામ મુદ્દાઓને પરીક્ષારૂપી દ્રષ્ટિકોણથી નિર્માણ કરવામાં આવેલું છે અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે એ તમામ પરીક્ષાઓના પૂછાયેલા કુલ સાતસો પ્લસ પ્રશ્નો નો અંદર સમાવેશ કરવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાન આપજો હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે નવી પરીક્ષા પદ્ધતિ ધ્યાનમાં લઈને નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવે છે મોટાભાગના વિદ્યાર્થીઓને જ્યારે ભૂગોળ જેવો વિષય આવે છે ત્યારે એ ભૂગોળ જેવા વિષયમાં ખાસ કરીને આકૃતિઓમાં ખૂબ જ પ્રોબ્લેમ આવે છે તો તમે જોઈ શકો છો એ તમામ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે ગુજરાતની ભૂગોળ અને આ જે ભૂગોળની રચના તમે જોઈ શકો કે એની વિશેષતા કંઈક આ પ્રકારની છે આગળ વાત કરીએ તો એમાં કયા કયા મુખ્ય ટોપિક છે તો તમે ટોપિક પર જોશો તો જે પરીક્ષામાં પ્લસ પરીક્ષામાં સરળતાથી અને સચોટ રીતે માર્ગદર્શન મળે એ ઉદ્દેશ્ય આ પુસ્તક જે છે એમાં તમે જોઈ શકો કે મેઇન ટોપિક્સ કયા પ્રકારના છે તો ગુજરાતનું ભૌગોલિક પરિચય ગુજરાતના ભૂમિ સ્વરૂપો ગુજરાતની આબોહવા ગુજરાતનું નદી તંત્રની સિંચાઈ વનસ્પતિ અને વન્યજીવો આગળ વાત કરીએ તો ગુજરાતની ખડક અને ખનિજ સંપત્તિ ગુજરાતની જમીન ગુજરાતની કૃષિ ગુજરાતની પશુ સંપત્તિ ગુજરાતના ઉદ્યોગો ગુજરાતનું પરિવહન સંચારની વ્યવસ્થા અને ગુજરાતની વસ્તી તમામે તમામ તમે ટોપિક જોઈ શકો છો કે જે ગુજરાતની પરીક્ષા ધ્યાન આપજો ખાસ જે તમામે તમામ ટોપિક જે છે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓની અંદર પૂછી શકાય તેવા ટોપિકનું અંદર સમાવેશ કરવામાં આવેલો છે આ આપણે એના ઇન્ડેક્સ થોડી ઇન્ડેક્સની ચર્ચા કરીએ તો ઇન્ડેક્સ કંઈ આ પ્રકારનો છે કારણ કે હું અહીંયા તમને ઇન્ડેક્સ એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે પરીક્ષાની અંદર જે છે એ મોટાભાગે તમે જુઓ છો કે ઘણી વખતે આપણે પરીક્ષામાં ઘણી બધી પુસ્તકો ખરીદી લેતા હોય અને આપણે જે જોઈએ છે એ વસ્તુ ઘણી વખતે આપણને મળતું નથી તો એ તમામ પ્રકારના પ્રોબ્લેમના સોલ્યુશનને ધ્યાનમાં રાખીને પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવે તમે જુઓ કે એની અંદર તમે ગુજરાતના ભૂમિ સ્વરૂપોની ચર્ચા કરીએ તો તમે જુઓ કે તે પ્રી અને મીન્સ માટે સરળ બની શકે એવા છે સૌથી મહત્ત્વનો ટોપિક જે છે એ ગુજરાતની આબોહવા જે પ્રી અને મીન્સમાં ખૂબ જ ઉપયોગી છે જે પરીક્ષા જીપીએસસી વન ટુ જી પરીક્ષામાં ખૂબ જ વધારે પૂછાતો હોય છે તો એ પણ તમે જોઈ શકો કે કેવા પ્રકારની રચના કરેલી છે એમાં વિગતવાર માહિતી આપેલી છે આ ઉપરાંત તમે આગળ ચર્ચા કરી તો ગુજરાતના વનસ્પતિ અને વન્યજીવો મોટા ભાગે તમે જોઈ શકે દરેક નવી અલગ અલગ જે પ્રકાશનો છે એ પ્રકાશનોમાં વન્યજીવોને શોર્ટમાં સમજાવેલું પણ અહીંયા આ તમામ પ્રકારના વન્યજીવોને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવે એ પણ આકૃતિ સહિત ધ્યાન આપજો મિત્રો એ પણ આકૃતિ સહિત માહિતી આપવામાં આવેલી છે બીજું તમે જુઓ કે એક આ મહત્વનો ટોપિક છે ગુજરાતના ખડક અને ખનીજ સંપત્તિ મોટા ભાગે પુસ્તકો જે છે એમાં ગુજરાતની ખનીજ સંપત્તિ વિશે ઉલ્લેખ કરેલો છે પણ અહીંયા તમને ગુજરાતના ખડકોનો પણ ઉલ્લેખ કરેલો છે આ એની એક નવી વિશેષતા છે ધ્યાન આપજો મિત્રો આ ઉપરાંત સંચાલન શક્તિ ખનીજોનો પણ ઉલ્લેખ કરેલો છે મિત્રો ખાસ ધ્યાન આપજો અત્યારે આવા ટોપિક વધારે પૂછાતો આ તમામ ટોપિક જે છે એ તમારા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની શકે એ છે બીજી વસ્તુ વાત કરીએ તો તમે ગુજરાતની કૃષિની વાત કરીએ તો ઘણી વખતે ગુજરાતની કૃષિને ધ્યાનમાં રાખીને પરીક્ષામાં મેઇન્સ પ્રશ્નો પૂછાતા હોય તો એ મેઇન્સ પ્રશ્નો પણ તમારે આ ટોપિક દ્વારા સોલ્યુશન મળી શકે છે એટલે મેં તમને અગાઉ પણ કીધું આ પુસ્તકની વિશેષતા પણ તમને વાત કરી મેં સાથો સાથો હું તમને એ પણ કહી દઉં છું કે આ પુસ્તકની અંદર તમામ પ્રકારનું સોલ્યુશન તમને મળી રહેશે અને એમાં પણ તમે જુઓ તો ગુજરાતમાં લેવાતા પાક એની પણ ખૂબ જ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે આગળ જુઓ તો ગુજરાતની જે પશુ સંપત્તિ જેવા ટોપિક જે છે એ આપણને કોન્સ્ટેબલ જેવી ક્લાસ થ્રીની જે પરીક્ષાઓ હશે એ પરીક્ષામાં એક માર્કના પ્રશ્નો પૂછાતો તો એને ધ્યાનમાં રાખીને પણ આ ટોપિકનો અંદર સમાવેશ કરેલો છે મિત્રો બીજી વસ્તુ છે ખાસ કરીને કે ગુજરાતનું પરિવહન સંચાર અને વ્યવહાર વ્યાપાર વ્યવસ્થા પણ આ જે ટોપિક છે એ મેન્સ રિલેટેડ ટોપિક છે એમાં તમે જુઓ કે મેન્સરતા તમામ પ્રકારની વિગત આપેલી છે તમામ પ્રકારની વિગત આપેલી છે ધ્યાન આપજો મિત્રો આ ઉપરાંત જે ગુજરાતની વસ્તી જે છે એ પરીક્ષાનો ખૂબ જ સૌથી મહત્વનો ટોપિક છે એની પણ વિસ્તૃતમાં વિગતવાર માહિતી આપેલી છે મિત્રો ખાસ ધ્યાન આપજો મેં તમને જે પ્રકારે કહ્યું કે એની વિશેષતા પણ કહી છે તમને સાથે સાથે આ અમુક ટોપિક મેં તમને કયા એને પણ વિસ્તૃતમાં માહિતી આપેલી છે આપણે એમાં જોઈએ તો તમે મેં જે રીતે અગાઉ ચર્ચા કરી કે આકૃતિ સહિત મતલબ માઇન્ડ વેબ સહિત ચર્ચા કરેલી છે તો તમે જોઈ શકો છો કારણ કે ઘણી વખતે જેટલું કહેવામાં આવે છે એના કરતાં ઉલટું નીકળતું હોય પણ તમને અહીંયા તમારી સામે જ એનું પરિણામ જોવા મળે છે તો તમે જુઓ કે તમામ પ્રકારની આકૃતિઓ દોરેલી છે અને આકૃતિઓમાં તમામ પ્રકારની વિગતોનો સમાવેશ કરેલો છે તમે જોઈ શકો છો કે વન્યજીવો પ્રાણી અભ્યારણની વાત કરીએ તો એમાં પણ તમે જોઈ શકો છો કયા જિલ્લાની અંદર કયા અભયારણ્ય આવેલું છે એનો પણ સમાવેશ કરેલો છે આ એક વસ્તુ યાદ રાખજો ખાસ મોટાભાગની આકૃતિઓ વધારે વિશેષ આપવામાં આવે છે માઇન્ડ મેપ્સ પ્લસ આકૃતિઓ કારણ કે પરીક્ષામાં આ અત્યારે સૌથી મહત્વનો ટોપિક બને છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે હાલમાં જે ગુજરાત સરકારની જે પરીક્ષાઓ લેવા છે એમાં ભૂગોળનું ખૂબ જ મહત્ત્વ છે એ તમામ પ્રકારની જે સોલ્યુશનનું ધ્યાનમાં રાખીને પુસ્તકનું નિર્માણ કરવામાં આવે છે હવે વાત કરીએ કે આ પુસ્તક તમને છે એ ક્યાંથી તમે મેળવી શકો છો તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો એક રાજસ્વ ફાઉન્ડેશન એપ્લિકેશન પરથી પણ તમે આ પુસ્તક મેળવી શકો ધ્યાન આપજો ખાસ કઈ સ્થળથી તો એક રાજસ્વ ફાઉન્ડેશન એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો નજીકના બુક સ્ટોલમાંથી પણ તમે આ પુસ્તક અને આ ઉપરાંત જે જે છે ગાંધીનગર ખાતે અને એક અમદાવાદ ખાતે આ બંને સ્થળ ખાતેથી તમે પુસ્તક મેળવી શકો છો બીજી વસ્તુ ખાસ ધ્યાન આપજો મેં તમને આ જે વસ્તુ કહું છે રાજસ્વ ફાઉન્ડેશન પરથી તમે આ પુસ્તક મેળવી શકો છો ધ્યાન આપજો ખાસ કારણ કે ઘણી વખતે આપણે જરૂરી પુસ્તક જે છે એ ઘણી બુક સ્ટોલમાંથી મળતી હોતું નથી અથવા તો બુક સ્ટોલ આપણે ત્યાં અવેલેબલ ના હોય તો પણ આવો ઇસ્યુ બનતા હોય તો તમે એ બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ એપ્લિકેશન પરથી તમે આ પુસ્તક મંગાવી શકો છો વધુ માહિતી માટે તમે આ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો ખાસ જે મિત્રો એકવાર ફરીથી હું તમને કહું છું કે આ જે પુસ્તકનું જે રચના કરેલી છે એ તમારા તમામ પ્રકારના ભૂગોળને પરીક્ષા લક્ષી જે ટોપિકને ધ્યાનમાં રાખી અને તમારા તમામ પ્રકારના પ્રોબ્લેમોને ધ્યાનમાં રાખીને આ પુસ્તકની રચના કરેલી છે તો એકવાર અવશ્ય આ પુસ્તકની જે વિગતો મેં આપેલી છે એ જોઈ પુસ્તક અવશ્ય ખરીદશો